તમને જો એમ કહેવામાં આવે કે તમારો સ્વભાવ કેવો છે એ જાણવા માટે તમારી સ્લીપિંગ પોઝિશન જાણવી એ જ પૂરતું છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો તમારી રોજની સુવાની ટેવ એટલે કે સુવાની પોઝિશન પરથી સરળતાથી જાણકારી મેળવી શકાય છે કે તમારો સ્વભાવ કેવો છે. સાથે જ તમારા સ્વાસ્થ્ય વિશે પણ ઘણી વાતો જાણવા મળે છે. જાણો કેવી રીતે સુવું જોઈએ, કેવી રીતે સુવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે, એ સવાલો તમામ લોકોના મનમાં થતા હશે. સુવા અંગેના કેટલાક સંશોધનો પણ સામે આવ્યા છે અને તેના ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે. ત્યારે ડંકેલ એ પોતાના પુસ્તકમાં સ્લીપ પોઝિશનમાં લખ્યું છે કે જે રીતે આપણે સૂઈએ છીએ તે આપણી જીવન જીવવાની રીત બતાવે છે. સ્લીપ સાયન્સ એ સાબિત કરવા માટે સહાયક રહ્યું છે કે ઊંઘ તમારા વ્યક્તિત્વના લક્ષણો વિશે જણાવે છે. યુરોપિયન જર્નલ ઓફ પર્સનાલિટીમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે સૂઈ રહ્યા છો તે આજથી આવનારા 5 વર્ષ વિશે તમારા વિશે જાણકારી આપે છે. માણસ કેવી રીતે સૂવે છે તેના આધારે તેનું વ્યક્તિત્વ નક્કી થાય છે. એટલું જ નહીં, આપણે કેવી રીતે ઊભા રહીએ છીએ, કેવી રીતે બેસીએ છીએ, આપણે કેવી રીતે હાથ હલાવીએ છીએ, આપણે કેવી રીતે ચાલીએ છીએ, આ દરેક બાબતો પરથી આપણું મૂલ્યાંકન થાય છે. સુવાની રીતો: એક તરફ સૂવું, ઊંધા પડખે સૂઈ જવાની આદત, સંકોચાઈને સૂઈ જવાની આદત, પીઠના વળ પર સૂવું. મનોચિકિત્સકની રીતે જોવા જઈએ તો જો તમે એક બાજુ સુવો છો તો તમારું વ્યક્તિત્વ કહે છે કે તમે શાંત, વિશ્વસનીય, સહજ, સક્રિય અને સામાજિક વ્યક્તિ છો. જે લોકો કરવટ લઈને અને સાથે જ પોતાના પગની વચ્ચે તકિયો લગાવીને સૂવે છે એવા લોકો ખૂબ જ મદદગાર વ્યક્તિ કહેવાય છે. તમે પાલન પોષણ કરવા વાળા વ્યક્તિ છો, સાર સંભાળ રાખવા વાળા વ્યક્તિ છો. શું તમે પણ ઊંધા પડખે સૂઈ જાઓ છો? તો આ પ્રકારે સૂઈ જવાના વ્યક્તિત્વને બીજા કરતાં કંઈક જુદું મનાય છે. આ પ્રકારે ઊંધા પડખે સૂઈ જનારી વ્યક્તિઓ ખૂબ જ સાહસિક હોય છે તેવું મનાય છે. સાથે સંકોચાઈને સુવાની જેને આદત છે તેવા વ્યક્તિઓ હંમેશા દરેક સંબંધો સાચવીને રાખવામાં માને છે તેવું મનોચિકિત્સક કહે છે. શું તમને પીઠના બળે સુવાની આદત છે? જો તમે પીઠના બળે સુવો છો તો તમારે પણ આ વાત જાણવાની જરૂર છે, કારણ કે આવી વ્યક્તિઓ હંમેશા સેન્ટર ઓફ અટ્રેક્શન રહેવાનું પસંદ કરે છે તેવું મનોચિકિત્સક કહે છે. સુવાની આદતોને શારીરિક રીતે અથવા તો તબીબી દ્રષ્ટિએ જોવામાં આવે તો તમે તમારી પીઠના બળે સૂઈ જાઓ છો તો એ શ્રેષ્ઠ સ્થિતિ માનવામાં આવે છે. આ સ્થિતિમાં પીઠ સીધી રહે છે અને ડિસ્ક પરનું દબાણ ઓછું થઈ જાય છે. ગળા અને પીઠમાં દુખાવો થતો અટકે છે અને પીઠ ઉપર સુવાથી એસિડ રિફ્લેક્સ ઓછું થાય છે અને ચુસ્ત સ્તન જાળવવામાં મદદ રહે છે. ડાબી કે જમણી બાજુએ સુવાથી પીઠના દુખાવા, એસિડ રિફ્લેક્સ, નસકોરા અને સ્લીપ એમિનિયાથી પીડાતા લોકોને રાહત મળે છે અને પીઠના દુખાવાને ઘટાડવામાં તે મદદ કરે છે. સંકોચાઈને સૂઈ જવાની આદત હોય તો આ સ્થિતિમાં એસિડ રિફ્લેક્સ ઘટાડવામાં મદદ કરે છે. ડાબી બાજુ જો કરવટ કે પડખું બદલીને સુવામાં આવે તો તેના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે. જેમ કે એક, ફૂડ રિફ્લેક્સ થતો હોય તો એ બંધ થઈ જાય. બીજું, નસકોરા બોલતા હોય, કોઈ માણસને સ્લીપ એપનિયાનો પ્રોબ્લેમ હોય તો એમાં સારું પડે. પણ જો કોન્સ્ટન્ટ તમે એકના એક પડખા પર સૂતા હોય તો તેના હેલ્થમાં નુકસાન પણ ઘણા બધા છે. જેમ કે કોઈ માણસને ખભાનો કે ગરદનનો જો વા હોય તો તેના દુખાવાઓમાં ખૂબ વધારો થવાની શક્યતા હોય છે. ઘણીવાર એનું વહેલું ઓપરેશન કરવાની નોબત આવી પડે એવું પણ થઈ શકતું હોય છે. બીજું, જો તમે કોન્સ્ટન્ટ એકની એક બાજુ સૂતા હો તો તમારા ફેસના મસલ્સ પર પ્રેશર વધારે આવે તો તેના પર રિંકલ્સ વધારે થઈ જાય અને તમારી ઉંમર વધારે દેખાવા માંડે એવું થાય. જો તમને ઊંધા સૂઈ જવાની ટેવ હોય તો કોરોનાના સમયમાં અમે કહેતા હતા કે ઊંધા સૂવો તો ઓક્સિજન વધે, પણ કોન્સ્ટન્ટ જો તમે ઊંધા સૂતા હોય તો તમારો સ્પાઇનનો કર્વ છે એ મેન્ટેન નથી રહેતો અને એના કારણે કમરના, મણકાના, ગરદનના ઘણા બધા દુખાવાઓ થવાની શક્યતા રહેતી હોય છે.